नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। वेद डिजिटल एजुकेशन में हूँ कल्पेश भाई कोलड़िया तमाम विद्यार्थी मित्रों हार्दिक स्वागत करू छू। मित्रों, आज आप धोरण 7 विषय गणित प्रकरण 2 स्वाध्याय 2.2 में प्रश्न क्रमांक 6 नो अभ्यास आ वीडियो अंदर आप शुरू करिए। सूचन शू आपेलू है पहला जो है, गुणाकार कर मिश्र अपूर्णाक में दर्शाव। एटले गुणाकार कर पछी दरेक अपूर्णाक आपने अशुद्ध मळशे, एने ज आपणे मिश्र में फेरवी शकीए छीए। मित्रों तो शुरू करिए, आपणे प्रथम तो 3 आपेला छे, 3 ना छेद में काई नथी तो शू छे मित्रों 1, एटले के 3 ना छेद में 1 गुणिया 5 गुणिया 5 एटले 25, 25 ने 1 26 छेद में 5, बराबर। आपणे जोई शकीए छीए कि छेद उड़ता नथी, तो अंश नो गुणाकार अंश साथे करिए, 3 गुणिया 26 छेद में 1 गुणिया 5 एटले 5 જ થશે। 26 તેરી 3 6 18 નો આઠડો વધી 1, 3 2 6 ને 1 7 એટલે 78 થશે અને છેદમાં આવશે 5 1 5। હવે આપણે આને મિશ્રમાં બનાવવાનું છે મિત્રો, તો આપણે જાણીએ છીએ કે 78 ને આપણે 5 વડે ભાગીએ તો 15 5 75 થાય, 75 માં 3 ઉમેરી એટલે કેટલા થશે 78, એટલે 15 પૂર્ણાંક 3 ના છેદમાં 5, ક્લિયર। નેક્સ્ટ બીજો સમ જોઈએ, સૌપ્રથમ તો 5 ના છેદમાં કાંઈ નથી તો 1 હશે, ગુણ્યા 6 6 24 25 26 અને 27 ના છેદમાં 4। હવે અંશનો અંશ સાથે ગુણાકાર કરીએ, 5 ગુણ્યા 27 छेद में 1 गुणिया 4 एटले 4 જ થશે। 27 5 તો કે 7 5 35 વધી 3, 5 2 10 ને 3 13 એટલે 135 ના છેદ માં 4। હવે આનો ભાગાકાર 4 સાથે કરવાનો છે મિત્રો, તો 4 તેરી 12 બરાબર, 1 વધશે શેષ, 1 બાદબાકી થશે 1 વધશે, 5 ઉતારશું એટલે 15 થશે, પાછા 4 તેરી 12 એટલે 33 ચોક કેટલા થશે, તો કે 4 તેરી 12 ને 1 તેરી 132, 132માં આપણે 3 નાખી દઈએ એટલે કેટલા થાય 135, એટલે આ બીજો આન્સર આવશે। ત્યારબાદ ત્રીજો સમ જોઈએ, 7 ના છેદમાં 1, 7 4 2 8 ને 1 9 છેદમાં 4, છેદ નથી ઉડતા, 7 ગુણ્યા 9 છેદમાં 1 ગુણ્યા 4, 7 9 63 છેદમાં 4, 15 ચોક 60 થાય મિત્રો, અને 60માં 3 નાખીએ એટલે 63 થશે। શોર્ટકટ ન આવડતી હોય તો ભાગાકારની રીતથી મિશ્ર સ્વરૂપ છે એ આપણે બનાવી શકીએ છીએ બાળકો। નેક્સ્ટ જોઈએ ચોથો દાખલો, એકદમ સરળ છે બધા, 4 ના છેદમાં 1 ગુણ્યા 6 તેરી 18, 18 ને 1 19 ના છેદમાં 3, છેદ નથી ઉડતા, 4 ગુણ્યા 19 1 ગુણ્યા 3 એટલે 3, 4 ગુણ્યા 19 એટલે 19 ચોક તો કે 76 છેદમાં 3, 25 તેરી 75 થાય, 75માં 1 નાખીએ એટલે 76 ના છેદમાં 3 આવશે। આગળ જઈએ, 3 ચોક 12 ને 1 13 છેદમાં 4 ગુણ્યા 6 ના છેદમાં કાંઈ નથી તો 1, હવે જોઈ શકીએ 13 ગુણ્યા 6 થશે, છેદમાં 4 ગુણ્યા 1 એટલે 4, તો અહીં છેદ ઉડી જશે, 2 ગુણ્યા 2 એટલે 4 અને 3 ગુણ્યા 2 એટલે 6 એટલે 2 2 જતા રહેશે, તો હવે વધશે તમારી પાસે 13 ગુણ્યા 3 અંશમાં અને છેદમાં વધશે 2, 13 તેરી 39 છેદમાં 2 તો 19 દુ 38 થાય અને 1 નાખીએ એટલે 39 એટલે 19 પૂર્ણાંક 1 ના છેદમાં 2 આવશે। ત્રીજો દાખલો, સોરી છઠ્ઠો દાખલો, 5 તેરી 15, 15 ને 2 17 છેદમાં 5 ગુણ્યા 8 ના છેદમાં 1, અંશનો ગુણાકાર છે એ આપણે અંશ સાથે કરીએ
एट के 17 × 8 अने छेद में 5 × 1 लखीए पण तो चाले, न लखीए तो पण चाले। बराबर, एक दर्शावानी जरूर नहीं, खाली आपणे 5 लखी नाखीए छीए तो पण चालशे। 5 × 5 17 × 8 = 136। 136 × 5 करिए 5 × 2 એટલે 10 થાય। બરોબર, 3 બાદબાકી વધશે, ઉપરથી 6 ઉતારીએ એટલે 36 બને, અને 5 × 7 = 35 એટલે 1 વધશે એટલે કે 27 × 5 = 135 થાય। એમાં 1 નાખીએ એટલે 136 એટલે 27 × 1/5। બસ એકદમ સરળ 6 × 6 દાખલા છે, એ માત્ર ગુણાકાર સ્વરૂપે છે મિત્રો। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આના પછીનો જે પ્રશ્ન છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું।